દલિત સમાજ પ્રત્યેની જાતિવાદી અસ્પૃશ્યતાએ નખત્રાણાના વિથોણ ગામે રહેતા સુશિક્ષિત પરિવારની 18 વર્ષીય દીકરીનો ભોગ લીધો છે. 18 વર્ષીય ભાગ્યલક્ષ્મી જયંતિલાલ લોંછિયા નામની દીકરી ભુજમાં શ્રીમણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સંસ્થાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. થેલેસેમિયા મેજરની બીમારી ધરાવતી ભાગ્યલક્ષ્મી આમ તંદુરસ્ત હતી. 15મીએ સાંજે તેને ઝાડા ઉલટી થઈ ગયા હતા, પરંતુ મહિલા વોર્ડને જાતિવાદી સૂગ રાખી તેની સમયસર સારવાર ન કરાવી. માતા પિતાને ખબર પડી ત્યારે ઘણો વિલંબ થઈ ગયો હતો અને ગઈકાલે સાંજે 7 વાગે દીકરીએ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં કાયમ માટે આંખો મીચી દીધી હતી. મૃતક દીકરીના પરિવારજનો અને દલિત આગેવાનોએ હોસ્ટેલની વોર્ડન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે ગત રાત્રે તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડતા હંગામો મચી ગયો હતો. છેવટે ભુજના નાયબ પોલીસ અધિક્ષક જેએન પંચાલ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. નખત્રાણાની બેંક ઓફ ઇન્ડિયામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ભાગ્યલક્ષ્મીના પિતા જયંતિલાલ લોંચાએ અશ્રુભીની આંખે પોલીસ સમક્ષ સમગ્ર બયાનનું બયાન કર્યા બાદ પોલીસે રાત્રે 1:30 વાગે મહિલા વોર્ડન દક્ષાબેન મંજીભાઈ હાલાઈ વિરુદ્ધ સાપરાધ, માનવવધ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જાતિવાદી માનસિકતાના લીધે મોતના મુખમાં ધકેલાયેલી વાલસોઈ દીકરીએ વેઠેલ યાતના અંગે તેના પિતા જયંતિલાલ લોંચાની સૌને હચમચાવી નાખે તેવા બયાનવાળી એક વિડીયો ક્લિપ વોટ્સઅપ પર પણ વાયરલ થઈ છે. હું જયંતિલાલ મોંગીલાલ લોંચા, હું વિતરણ રહું છું, બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરું છું. મારી બેન ભાગ્યલક્ષ્મી જયંતિલાલ લોંચા જે FYBAમાં અભ્યાસ કરે છે અને મુક્તજીવન સ્વામિનારાયણ મહિલા કોલેજમાં એમને June 2018 એડમિશન આપવામાં આવેલું અને એડમિશન અનુસંધાને મારી બેબી થેલેસેમિયા મેજર હોવાથી મેં હોસ્ટેલમાં આગ્રહ કર્યો તો મને એવું ટ્રસ્ટી અને એ સ્કૂલના સંચાલકો તરફથી જણાવવામાં આવેલું કે ભાઈ તમે તમારી SC ST છો એટલે તમે તમારી સમાજમાં હોસ્ટેલની વ્યવસ્થા કરો. પરંતુ મેં અમારી હોસ્ટેલમાં બધી વ્યવસ્થા કરી પણ ક્યાંય મેળ ન પડતા મેં ફરી આગ્રહ કરેલો અને એ આગ્રહ કરવા છતાં મારી બેબીને ના પાડવામાં આવી કે તમે તમારી હોસ્ટેલમાં આગ્રહ એડમિશનનું કરો, અહીંયા હોસ્ટેલમાં અમારી હોસ્ટેલ ફૂલ છે. તેમ છતાં મારો જીવ ન રહેતા મારી બેબીનો અભ્યાસ ન બગડે એ હેતુસર મેં કચ્છના એક જાણીતા રાજકીય આગેવાનનો સંપર્ક કરેલો અને એ રાજકીય આગેવાનોએ મારી બેબી થેલેસેમિયા હોવાથી એમની ભલામણ કરેલી ટ્રસ્ટીને અને ટ્રસ્ટીએ એમના સ્કૂલ સંચાલકો સાથે વાત કરી અને મારી બેબીને હોસ્ટેલમાં એડમિશન અપાવેલું. June 18થી મારી બેબી હોસ્ટેલમાં રહે છે. દર અઠવાડિયે અમે 15 દિવસે મારી બેબીની મુલાકાત લઈએ છીએ. કોઈ પણ જાતનો મેડિકલી પ્રોબ્લેમ નથી પણ એને દાંતમાં સોડો હોવાથી છેલ્લે ગઈ તેર તારીખના ડૉક્ટર સાકરિયા સાહેબ પાસે દાંતની વેનનો સર્વિસિંગ માટે અમે ગયા હતા તો સાહેબે એવું કીધું કે તમે નેક્સ્ટ દશેરાની રજા આવે છે 18 તારીખના ત્યારે તમે આવજો અથવા બેબી એકલી આવશે તો પણ ચાલી શકશે. તો અમે 13 તારીખે મારી બેબીને હોસ્ટેલ મૂકી ગયા હતા અને હોસ્ટેલવાળા બેનને ભલામણ કરેલી હતી કે અમારી બેબીને દાંતની તકલીફ હોવાથી નેક્સ્ટ 18 તારીખને એની એપોઇન્ટમેન્ટ છે દાંતમાં સિમેન્ટ ભરાવવા માટે. તો મેં આજે સવારના 10 વાગે બેનને ફોન કર્યો કે બેન આજે મારી બેબીને એક બેબી સાથે ડૉક્ટર સાકરિયા સાહેબ જોડે મોકલજો જેથી મારી બેબીને દાંતની સારવાર થઈ શકે. તો મારી મને હોસ્ટેલના બેને જણાવેલું કે તમે તમારા ગામની છોકરી જોડે હું એમને મોકલી દઈશ. પણ તરત જ 1/2 કલાક રહીને ફોન આવેલો અને મને જણાવવામાં આવેલું કે તમારી બેબીને લઈ જાઓ, તમારી બેબી તો સિરિયસ છે. તો અમે તાબડતોબ 10 વાગે અહીંયાથી નીકળ્યા અને 11 વાગે હોસ્ટેલમાં ગયા તો અમારી બેબી 1/2 કલાક સુધી બહાર ના આવતા મારી મિસિસને મોકલાવેલી અને મારી મિસિસે જોયું તો બેહોશ હાલતમાં મારી બેબી પડેલી હતી અને તરત જ મારી બેબીને એ હોસ્ટેલના સંચાલક છે જે બેન એમના દ્વારા જણાવવામાં આવેલું કે અત્યારે તો એમની હાલત ખરાબ છે. તો મેં બેનને એટલું કીધું બેન તમે કમસે કમ અમને ફોન તો કરો તો અમે ટ્રીટમેન્ટ માટે લઈ જઈએ. મારી બેબી ભાગ્યલક્ષ્મી જયંતિલાલ લોંચા ગામ વિથોણ થેલેસેમિયા મેજરની પેશન્ટ છે અને અનુસૂચિત જાતિની છે, છતાં જ્ઞાતિ અંગેનો કોઈ પણ જાતનો અમારાથી દ્વેષ રાખી અને એ હોસ્ટેલના સંચાલકો દ્વારા સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવેલી નથી. અત્યારે આપ સાહેબ મારી બેબીને ICUમાં વેન્ટિલેટર ઉપર જોઈ શકો છો. અત્યારે આ તારીખે જોઈ લો તમે અમારી બેબી છે ભાગ્યલક્ષ્મી બેહોશ હાલતમાં અમે હોસ્ટેલમાંથી લઈ આવ્યા છીએ, છતાં હોસ્ટેલ સંચાલકો કે સ્કૂલ સંચાલકો તરફથી અમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવેલી
કે તમારી બેબીને તમે દવાખાને લઈ જાઓ અને સ્કૂલ તરફથી કે હોસ્ટેલ તરફથી બેબીને કોઈ પણ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી. આથી સ્પષ્ટ જણાય છે કે અનુસૂચિત જાતિ જનજાતિના બાળકોની હાલત શું હશે. કારણ કે મુક્ત જીવન સ્વામિનારાયણ સંપ્રદાયની જે આ સ્કૂલ છે એ એકમાત્ર ધર્મને આધારિત છે અને એમાં કોઈ પણ એસસી એસટીની કોઈ પણ છોકરીઓ રહેતી નથી, એકમાત્ર મારી છોકરી રહેતી હતી એવું મને જાણવા મળેલું છે. આ ઘટના અંગે ટ્રસ્ટી શ્રી જાદવજીભાઈનો સંપર્ક સાધતા તેમણે તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે હોસ્ટેલમાં કોઈ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી. તેમણે જણાવ્યું હતું કે મહિલા વોર્ડન દક્ષાબેન હાલાઈએ કોઈ બેદરકારી કે જ્ઞાતિગત પક્ષપાત રાખ્યો નથી. સંસ્થામાં કોઈ જ ભેદભાવ રખાયા વિના તમામ જ્ઞાત જાતિની કન્યાઓને પ્રવેશ અપાય છે. પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને છોકરીનું ડેથ થયું છે તો સંસ્થા શું કહેવા માંગે છે? સંસ્થાથી કઈ ચૂક થઈ છે કે શું છે? ના, સંસ્થાને કોઈ ચૂક નથી. આપણી કોલેજમાં અત્યારે 100 દીકરીઓ આપણે છે એમ કે દલિતની અભ્યાસ કરે છે, એમાં 5-7 દીકરીઓ હોસ્ટેલમાં પણ રહે છે. તો એની સાથે ક્યારે પણ આપણે ભૂતકાળમાં કે વર્તમાન સમયે કે કોઈ જાતનો કોઈ ભેદભાવ કે આ તે કોઈ રહ્યો નથી. કોઈ પણ આપણે જો તમને બધા પત્રકારોને કોલેજ આવીને જો છોકરીઓને પૂછવું હોય તો છોકરીઓને પૂછી શકો કે અથવા ઈ દલિત વર્ગની છોકરીઓને તમે પૂછી શકો કે ભાઈ તમારી સાથે ક્યારે એવો ભેદભાવ કે વર્તન થયું છે? કે કોઈ જાતનો વર્તન નથી. છોકરીના પિતાએ જે વિડીયો ક્લિપમાં આક્ષેપ કર્યો છે સાહેબ, એ શું છે? આક્ષેપ કરે તો હવે આપણે શું કરી શકીએ? આપણે કઈ ના કરી શકીએ. આપણે હવે તો કદાચ પોલીસ ફરિયાદ થઈ તો આપણે એને શાંતિથી જે સત્ય હકીકત છે એ આપણે રજૂ કરશું. આપણો કોઈ રેક્ટરનો કોઈ એમાં કોઈ ગુનો નથી વિચારેલો. છોકરી માંદી હતી, એને કઈ ટ્રીટમેન્ટ માટે રજૂઆત કરી હતી સર? એ તો ઉલટાનું એમના માલિકોને હમણાં જે નવરાત્રા ચાલતા હતા ને એટલે તો ઘરે ગઈ હતી, સોમવારે આવી હતી ઘરેથી. બે દિવસ તો કઈ કોઈ જાતનો છોકરીને કોઈ ફરિયાદ નથી. અને પછી જયારે ફરિયાદ કરી ત્યારે અમારા રેક્ટરે તો એના માવિત્રોને ફોન કર્યો કે તમારી છોકરીને જરા તબિયત નબળી છે, તમે આવીને એમને સારવાર માટે હોસ્પિટલે લઈ જાઓ. એટલે એ સાથે લોકો આવ્યા અને લઈ ગયા. પણ થેલેસેમિયાની દર્દી હતી એટલે હવે એને તો ભગવાનનું કહેણ આવ્યું અને ભગવાને એમને લઈ લીધી હોય એમાં હવે આપણો શું વાંક હોય? કયો ભાઈ.